મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આજે આપણે ધોરણ આઠના ગણિત વિષયના સ્વઅધ્યયન પોથીના પ્રકરણ નંબર ચાર પ્રાયોગિક ભૂમિતિનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોની અંદર જોવાના છે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ આઠના ગણિત વિષયની બધા જ પાઠની સ્વઅધ્યયન પોથીના વિડીયો સોલ્યુશન્સ મૂકવામાં આવેલ છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ચાલો તો શરૂ કરીએ ધોરણ આઠના ગણિત વિષયની સ્વઅધ્યયન પોથીના પ્રકરણ નંબર ચાર પ્રાયોગિક ભૂમિતિનું સંપૂર્ણ સોલ્યુશન સર્વપ્રથમ અધ્યયન નિષ્પત્તિ આપણને આપેલી છે અને પ્રશ્ન નંબર એકમાં કહ્યું છે કે નીચે આપેલા માપના આધારે નિશ્ચિત ચતુષ્કોણ રચો એમાં પહેલો દાખલો આપણને આપેલો છે કે સમબાજુ ચતુષ્કોણ પી એ આઈ આર રચો જ્યાં એ બરાબર છ સેન્ટીમીટર અને ખૂણો એ બરાબર એકસો ને દસ અંશ હોય એટલે કે આપણે એક સમબાજુ ચતુષ્કોણની રચના કરવાની છે કે જેમાં એક બાજુનું માપ આપણને છ સેન્ટીમીટર આપેલું છે સમબાજુ ચતુષ્કોણના ચારેય બાજુઓના માપ એક સરખા હોય છે એટલે ચારેય બાજુના માપ છ સેન્ટીમીટર થશે અને એક ખૂણાનું માપ આપણને એકસો ને દસ અંશ આપેલું છે તો કાચી આકૃતિ અહીંયા તમે જોઈ શકો છો આ પ્રમાણે આપણી આકૃતિ તૈયાર થશે ચાલો તો હવે શરૂ કરીએ આપણે આકૃતિ કેવી રીતે દોરીશું તો સર્વપ્રથમ તો ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ પી એ આઈ આર રચવા માટે છ સેન્ટીમીટરનો રેખાખંડ પી એ દોરો ત્યાર પછી અહીંયા જે એ બિંદુ છે ત્યાં એકસો દસ અંશનો આપણે ખૂણો બનાવવાનો છે તો એકસો દસ અંશનો ખૂણો બનાવવા માટે એકસો દસ અંશ જ્યાં આવે છે ત્યાં આપણે એક ચાપ પાડીએ અને એ ચાપ અને એ બિંદુમાંથી પસાર થતું એક કિરણ આપણે દોરી થઈએ હવે તમે અહીંયા જોશો કે એ બિંદુ આગળ એકસોને દસ અંશનો ખૂણો તૈયાર થઈ જશે હવે એ બિંદુને કેન્દ્ર લઈ આ જે રેખા છે તેના ઉપર આપણે એક ચાપ પાડી દઈએ અને એ ચાપ આ રેખાને જ્યાં છેદે છે ત્યાં આપણે એલ નામ આપીએ સોરી આઈ નામ આપીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે એ આઈ છ સેન્ટીમીટરનો આપણો તૈયાર થઈ જશે ત્યાર પછી આઈને કેન્દ્ર ગણી અને અહીંયા આપણે છ સેન્ટીમીટરનું માપ લઈ એક ચાપ કરીએ અને ત્યાર પછી પીને કેન્દ્ર લઈ છ સેન્ટીમીટરનું ચાપ લઈ એક ઉપરની તરફ ચાપ પાડીએ કેન્દ્ર લઈ અને ચાપ પાડીએ બંને ચાપ જ્યાં એકબીજાને છેદે છે ત્યાં આપણે આરના માપીએ હવે આપણે પી આર રેખાખંડ દોરી દઈએ જે છ સેન્ટીમીટરનો થશે અને આર આઈ રેખાખંડ દોરી દઈએ જે પણ છ સેન્ટીમીટરનો થશે તો તમે જોઈ શકો છો કે આવી રીતે આપણો રેખાખંડ પી એ આઈ આર સમ બાજુ ચતુષ્કોણ પીએ આઈ આર તૈયાર થઈ જશે ચાલો ત્યાર પછી દાખલા નંબર બે જોઈએ અહીં કહ્યું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણની રચના કરો કે જેમાં એક બાજુનું માપ સાત સેન્ટીમીટર અને બીજી બાજુનું માપ પાંચ સેન્ટીમીટર અને એક ખૂણાનું માપ સાહીઠ અંશ હોય તો જો સમાંતર બાજુ ચતુષ્કોણ રચવાનો છે એમાં એક બાજુનું માપ સાત સેન્ટીમીટર અને બીજી બાજુનું માપ પાંચ સેન્ટીમીટર આપેલું છે અને એક ખૂણાનું માપ આપણને સાહીઠ સેન્ટીમીટર આપેલું છે હવે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેની બાજુઓના માપ સરખા હોય છે એ તમે જાણો છો તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણને કાચી આકૃતિ આપવામાં આવેલી છે ચાલો તો આકૃતિ કેવી રીતે બનાવી તે આપણે શરૂ કરીએ તો સર્વપ્રથમ તો સાત સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ એ બી દોરો હવે અહીંયા જે રેખાખંડ એ છે તેમાં એ બિંદુ આગળ આપણે સાહીઠ અંશનો ખૂણો બનાવવાનો છે તો સાહીઠ અંશનો ખૂણો બનાવવા માટે પરિકરની મદદથી સાહીઠ અંશની એક ચાપ પાડીશું એ બિંદુ અને ચાપમાંથી પસાર થતું એક રેખાખંડ આપણે દોરીએ તો આ રેખાખંડ આગળ એટલે કે આ જે રેખાખંડ દોરીશું તો એ બિંદુ આગળ સાહીઠ અંશનો આપણો જે ખૂણો છે તે તૈયાર થશે ચાલો હવે આ જે રેખા આપણે દોરી તેના ઉપર એક પાંચ સેન્ટીમીટર લંબાઈ લઈ અને એક ચાપ પાડીશું અને આ ચાપને આપણે નામ આપીશું બિંદુ ડી તો તમે જોઈ શકો છો કે રેખાખંડ એ ડી પાંચ સેન્ટીમીટરનો આપણો તૈયાર થઈ જશે ત્યાર પછી આપણે શું કરીશું તો કે બીને કેન્દ્ર ગણી અને એને કેન્દ્ર ગણી આપણે એક એક ચાપ બનાવવાની છે અને એ ચાપ એકબીજાને જ્યાં છેદે છે તે ચાપ જ્યાં છેદે છે ત્યાં આપણે સી બિંદુ નામ આપી દઈશું અને સી અને ડીમાંથી પસાર થતું એક રેખાખંડ દોરી દઈએ અને બી અને ડીમાંથી સોરી બી અને સીમાંથી પસાર થતો હોય તેવો એક રેખાખંડ દોરી દઈએ તો બી સી રેખાખંડ પાંચ સેન્ટીમીટરનો અને રેખાખંડ સીડી સાત સેન્ટીમીટરનો તૈયાર થશે તો આવી રીતે આપણે આ સમાંતર બાજુ ચતુષ્કોણ એ બી સીડી તૈયાર કરી શકીએ ચાલો ત્યાર પછી આપણે દાખલા નંબર ત્રણ જોઈએ અહીં આપણને કહ્યું છે કે લંબ ચોરસની રચના કરો કે જેમાં એક બાજુનું માપ ત્રણ સેન્ટીમીટર અને દરેક વિકર્ણનું માપ પાંચ સેન્ટીમીટર હોય હવે લંબ ચોરસ બનાવવાનો છે અને લંબ ચોરસ એવી રીતે બનાવવાનો છે કે જેમાં એક બાજુનું માપ ત્રણ સેન્ટીમીટર આપેલું છે અને એક વિકર્ણનું માપ આપણને આપેલું છે લંબ ચોરસમાં સામ સામેની બાજુઓના માપ સરખા હોય છે એ આપણે જાણીએ છીએ તો અહીંયા આપણને કાચી આકૃતિ આપેલી છે એના ઉપરથી આપણે આ પ્રમાણે આકૃતિ બનાવી શકીએ તો સર્વપ્રથમ તો રેખાખંડ બીસી ત્રણ સેન્ટીમીટરનો આપણે દોરી દઈએ હવે કાટકોણની અંદર સોરી આપણે જે લંબચોરસ બનાવવાના છે તો લંબચોરસની અંદર બધા જ ખૂણાના માપ જે હોય ને તે નેવું અંશના હોય એ આપણે જાણીએ છીએ તો ખૂણો બી અહીંયા જે પડશે તે પણ નેવું અંશનો પડશે તો પહેલી સાહીઠની ચાપ બીજી એકસો વીસની ચાપ આ સાહીઠ અને એકસો વીસની ચાપને આપણે કેન્દ્ર ગણી અને ઉપર એક એક ચાપ પાડીએ તો અહીંયા જે ચાપ આપણને મળશે તે નેવું અંશની એટલે કે આ બંને ચાપ એકબીજાને જ્યાં છેદે ત્યાં આપણને નેવું અંશની ચાપ મળશે એટલે બી અને આ ચાપમાંથી પસાર થતું એક કિરણ અથવા તો એક રેખાખંડ બી એમ આપણે દોરી દઈએ જે નેવું અંશનો ખૂણો અહીં બનાવશે તો તમે જોઈ શકો છો કે અહીંયા નેવું અંશનો ખૂણો બની ગયો એવી જ રીતે અહીંયા જે બિંદુ સી છે ત્યાં પણ આપણે નેવ અંશનો ખૂણો બનાવવાનો છે તો પહેલી ચાપ સાઈઠની અને બીજી એકસો વીસની ચાપ પાડી દઈએ સાહીઠ અને એકસો વીસની ચાપને કેન્દ્ર ગણી ઉપર બીજી એક એક ચાપ પાડી અને બંને ચાપ જ્યાં છેદે છે તે અને સી બિંદુમાંથી પસાર થતું આપણે એક રેખાખંડ દોરીએ તો અહીંયા સી બિંદુ આગળ નેવું અંશનો ખૂણો તૈયાર થશે તો આવી રીતે રેખાખંડ સી એન અહીંયા તૈયાર થશે અને આ બંને ખૂણાઓ નેવું અંશના તૈયાર થઈ ગયા ચાલો હવે આ બિંદુ બી જે છે તેને આપણે કેન્દ્ર ગણવાનું સોરી બિંદુ સીને કેન્દ્ર ગણવાનું છે અને પાંચ સેન્ટીમીટરની પરિકરની અંદર ત્રીજિયા સેટ કરી અને આ રેખાખંડ બી એમ ઉપર આપણે એક ચાપ પાડવાની છે અને એ ચાપ જ્યાં છેદે છે રેખાખંડ બી એમને ત્યાં આપણે બિંદુ નામ એ આપી દઈશું એનું નામ આપીએ બિંદુ એ અને એ તથા સીમાંથી પસાર થતો એક વિકર્ણ આપણે દોરી દઈએ તો આ વિકર્ણ જે છે તે પાંચ સેન્ટીમીટરનો તૈયાર થઈ જશે હવે એવી જ રીતે બી બિંદુને કેન્દ્ર ગણી પાંચ સેન્ટીમીટરની ત્રીજા પરિકર ઉપર સેટ કરી અને રેખાખંડ સી એન ઉપર આપણે એક ચાપ પાડી દઈએ તો આ ચાપ રેખાખંડ સી એન ઉપર જ્યાં છેદે છે ત્યાં આપણે નામ આપી દઈએ ડી અને બી તથા ડી બિંદુમાંથી પસાર થતો એક વિકર્ણ આપણે દોરી દઈએ અને હવે એ અને ડી બિંદુને જોડતો એક રેખાખંડ દોરી દઈએ જે ત્રણ સેન્ટીમીટરનો થશે તો આવી રીતે આપેલ માપનો લંબચોરસ તૈયાર થશે ચાલો ત્યાર પછી દાખલા નંબર ચાર તરફ જઈએ તો અહીંયા કહ્યું છે કે ચતુષ્કોણ બી ઈ એ આરની રચના કરો કે જેમાં બી બરાબર છ સેન્ટીમીટર હોય ઈ એ બરાબર સાત સેન્ટીમીટર આર બી તથા આર ઈ પાંચ સેન્ટીમીટર અને બી એ બરાબર નવ સેન્ટીમીટર તથા ચોથી બાજુનું માપ જણાવો તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણને ત્રણ બાજુઓના માપ આપેલા છે કાચી આકૃતિ અહીંયા આપણે દોરેલી છે ત્રણ બાજુઓના માપ આપેલા છે અને અહીંયા તમે જોઈ શકો છો કે વિકર્ણનું માપ પણ આપણને આપેલું છે અને ચોથી બાજુનું માપ આપણે શોધવાનું છે તો આ પ્રમાણે આપણે આકૃતિ દોરી શકીએ સર્વપ્રથમ તો રેખાખંડ બી ઈ છ સેન્ટીમીટરનો આપણે દોરવો પડશે હવે રેખાખંડ બી ઈ દોરાઈ ગયા પછી આપણે ઈને કેન્દ્ર ગણી અને બીને કેન્દ્ર ગણી અને આપણને અહીંયા જે રીતે માપ આપવામાં આવેલા છે જેમ કે બી ઈનું માપ છ સેન્ટીમીટર હતું તો છ સેન્ટીમીટર આપણે દોરી દીધા ત્યાર પછી ઈ એનું માપ સાત સેન્ટીમીટર આપ્યું છે તો ઈને કેન્દ્ર ગણી સાત સેન્ટીમીટરની ત્રિજ્યા પરિકરમાં સેટ કરી અને અહીંયા આપણે એક ચાપ દોરીશું ત્યાર પછી બીને કેન્દ્ર ગણી અને નવ સેન્ટીમીટરની ત્રિજ્યા લઈ અને એક બીજી ચાપ પેલી ચાપને છેદે તેવી રીતે દોરીશું અને આ બંને ચાપ એકબીજાને જ્યાં છેદે ત્યાં આપણે બિંદુ એ નામ માપીશું અને એ તથા ઈમાંથી પસાર થતો એક રેખાખંડ આપણે દોરીશું જે સાત સેન્ટીમીટરનો તૈયાર થશે તથા એ અને બીમાંથી પસાર થતો એક રેખાખંડ દોરીએ જે નવ સેન્ટીમીટરનો તૈયાર થશે ચાલો ત્યાર પછી હવે આપણે બીને કેન્દ્ર ગણી અને પાંચ સેન્ટીમીટરનું પરિકરમાં માપ સેટ કરી માપ લઈ અને એક ચાપ પાડવાની છે અને ત્યાર પછી ઈને કેન્દ્ર ગણી નવ સેન્ટીમીટરની પાંચ સોરી પાંચ સેન્ટીમીટરની ત્રીજી આ સેટ કરી અને એક બીજી ચાપ પહેલી ચાપને છેદે તેવી રીતે બનાવવાની છે અને આ બંને ચાપ એકબીજાને જ્યાં છેદે ત્યાં બિંદુ આર નામ આપીએ અને આર અને બીને જોડતો રેખાખંડ તથા આર અને ઈને જોડતો રેખાખંડ દોરી દઈએ તો આ પાંચ પાંચ સેન્ટીમીટરના રેખાખંડ તૈયાર થઈ અને ત્યાર પછી આર અને એને જોડતો રેખાખંડ આપણે દોરી દઈએ તો આ રેખાખંડ પણ પાંચ સેન્ટીમીટરનો હશે એટલે કે ચોથી બાજુનું માપ આપણને જે શોધવાનું કીધું છે તે પાંચ સેન્ટીમીટર અહીં આપણને મળશે ચાલો ત્યાર પછી દાખલા નંબર પાંચ જોઈએ અહીંયા ઓ આર બરાબર ચાર સેન્ટીમીટર ઓ એ બરાબર પાંચ સેન્ટીમીટર ખૂણો ઓ બરાબર એકસો વીસ ખૂણો આર બરાબર એકસો પાંચ અને ખૂણો એ બરાબર એકસો ને પાંત્રીસ ધરાવતા માપના ચતુષ્કોણ આર ઓ એમ શક્ય છે જો ના તો કેમ તો દોસ્તો ના ચતુષ્કોણ આર ઓ એમ નહીં રચી શકીએ કે જે પ્રમાણે આપણને માપ આપેલું છે શા માટે નહીં રચી શકે કારણ કે ખૂણો એ વત્તા ખૂણો એ ઓ વત્તા ખૂણો આર એટલે કે ત્રણેય ખૂણાઓનો માપનો આપણે સરવાળો કરીએ ને તો એ ત્રણસો ને સાહીઠ થઈ જાય છે જે શક્ય નથી કેમ શક્ય નથી કારણ કે આપણે જાણીએ છીએ કે ચતુષ્કોણના ચાર ખૂણાઓના માપનો સરવાળો ત્રણસો ને સાહીઠ અંશ થવો જોઈએ પણ અહીંયા તો ત્રણ જ ખૂણાઓના માપનો સરવાળો ત્રણસો ને સાહીઠ અંશ થઈ ગયો છે માટે આપણે એવું કહી શકીએ કે આ જે ચતુષ્કોણ છે તે આપણે બનાવી શકીશું નહીં ચાલો ત્યાર પછી છઠ્ઠું નીચેનામાંથી શેના આધારે ચતુષ્કોણ નિશ્ચિત કરી શકાય નહીં તો જવાબ આવશે વિકલ્પ સી એક બાજુ અને ચાર ખૂણાના આધારે આપણે ચતુષ્કોણ નક્કી કરી શકીએ નહીં ત્યાર પછી સાતમું નીચેનામાંથી કયા પ્રકારનો ચતુષ્કોણ શક્ય નથી તો જવાબ આવશે વિકલ્પ બી કે બાજુઓના માપ પાંચ ચાર પાંચ ચાર અને વિકર્ણનું માપ આ દસ આપેલું હોય તો એવો ચતુષ્કોણ આપણે દોરી શકીશું નહીં ત્યાર પછી આઠમું ચોરસની રચના કરવા ઓછામાં ઓછું શું જરૂરી છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી એક બાજુનું માપ જરૂરી છે નવમું નીચેનામાંથી બાજુઓના કયા માપ માટે ત્રિકોણની રચના શક્ય નથી તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડી છ ચાર અને અગિયાર ત્યાર પછી આપણે અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન એમાં પ્રશ્ન નંબર એક નીચે આપેલી માહિતી પરથી ચતુષ્કોણની રચના કરો એમાં પેલું એક બાજુનું માપ ચાર સેન્ટીમીટર અને બે વિકર્ણના માપ પાંચ પોઈન્ટ છ સેન્ટીમીટર અને સાત સેન્ટીમીટર ધરાવતા સમાંતર બાજુ ચતુષ્કોણની રચના કરો અને બીજી બાજુઓના માપ શોધો તો અહીંયા તમે જોઈ શકો છો કાચી આકૃતિ આપણને આપવામાં આવેલી છે સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવવાનો છે કે જેમાં એક બાજુનું માપ ચાર સેન્ટીમીટર હોય અને બે વિકર્ણના માપ આપણને પાંચ પોઈન્ટ છ સેન્ટીમીટર આપેલા છે તો આકૃતિ આપણે કઈ રીતે બનાવી શકીએ ચાલો શરૂ કરીએ તો સર્વપ્રથમ તો રેખાખંડ એસી સાત સેન્ટીમીટરનો રેખાખંડ આપણે એસી બનાવી દઈએ ચાલો ત્યાર પછી આપણે એ બંનેની વચ્ચેથી પસાર થતું એક કિરણ એક્સ અહીંયા લઈ લઈએ હવે એને કેન્દ્ર ગણી ચાર સેન્ટીમીટરની ત્રિજ્યા લઈ અને આ કિરણ એ એકસ ઉપર એને કેન્દ્ર ગણી એ એકસ ઉપર એક ચાપ પાડી દઈએ એટલે કે આ ચાર સેન્ટીમીટરની ચાપ થશે હવે એ ચાપ આ કિરણ એક્સને જ્યાં છેદે છે ત્યાં બી નામ આપી દઈએ અને એ એને બીમાંથી પસાર થતો એક રેખાખંડ દોરી દઈએ ચાલો ત્યાર પછી આપણે આ બીને કેન્દ્ર ગણી અને પાંચ પોઈન્ટ છ સેન્ટીમીટરની ત્રિજ્યા લઈ એક નીચેની તરફ ચાપ પાડી દઈએ અને આ ચાપ જ્યાં છેદે છે બી બિંદુને તે પાંચ પોઈન્ટ છ સેન્ટીમીટરનું અંતર થશે અને એ ચાપને આપણે નામ આપી દઈએ બિંદુ ડી હવે એ અને ડીને જોડતો રેખાખંડ આપણે દોરી દઈએ જે પાંચ સેન્ટીમીટરનો થશે તો આપણે એ પણ કહી શકીએ કે બીજી બાજુ જે છે એનુંમાં પાંચ સેન્ટીમીટર થશે ત્યાર પછી બી અને સીને જોડતો તથા સી અને ડીને જોડતો રેખાખંડ દોરી દઈએ તો આમ આપેલ માપનો જે ચતુષ્કોણ છે તે તૈયાર થશે સમાંતર બાજુ ચતુષ્કોણ ત્યાર પછી બીજો દાખલો જોઈએ એન ઈ બરાબર સાત સેન્ટીમીટર ઈ ડબલ્યુ બરાબર છ સેન્ટીમીટર ખૂણો એન બરાબર સાહીઠ ખૂણો ઈ બરાબર એકસો દસ તથા ખૂણો એસ બરાબર પંચ્યાસી ના માપ પરથી ચતુષ્કોણ એન ડબલ્યુ એસ ની રચના કરો અહીંયા કાચી આકૃતિ આપણે આપેલી છે આ પ્રમાણે દોરી શકીએ અહીં આપણે ચોથા ખૂણાનું માપ નથી આપેલું પણ આપણે શોધવું પડશે કે ચતુષ્કોબલ્યુ બરાબર ત્રણસો ને સાહીઠ આ ત્રણેયનો સરવાળો કરીશું તો બસો પંચાવન થશે એટલે બસો પંચાવન વધતા ખૂણો ડબલ્યુ બરાબર ત્રણસો ને સાઈઠ તો ખૂણો ડબલ્યુ બરાબર ત્રણસો સાહીઠ માઇનસ બસો પંચાવન એટલે કે ડબલ્યુ નું માપ આપણને મળી જશે એકસો ને પાંચ અંશ એટલે કે ખૂણો ડબલ્યુ બરાબર એકસો પાંચ અંશ ચાલો હવે આપણે આ આકૃતિની રચના કરીએ તો સર્વપ્રથમ તો રેખાખંડ એન ઇ સાત સેન્ટીમીટરનો તૈયાર કરો ત્યાર પછી એન બિંદુ આગળ આપણે એક અર્ધવર્તુળ દોરીશું તેના ઉપર સાહીઠ અંશની એક ચાપ પાડીએ અને આ સાઠ અંશની જે ચાપ છે એમાંથી પસાર થતું એક કિરણ અથવા તો એક રેખાખંડ એનએક્સ દોરી દઈએ હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ બિંદુ એન જે છે ત્યાં સાઠ અંશનો ખૂણો આપણો તૈયાર થશે એવી જ રીતે અહીંયા બિંદુ ઈ જે છે તે બિંદુ ઈ આગળ પણ આપણે શું કરવાનું છે ખૂણો બનાવવાનો છે અને એ ખૂણો જે છે તે 110 દસ અંશનો થશે કારણ કે આપણને રકમમાં કહ્યું છે કે ખૂણો ઈ બરાબર દસ અંશ તો એકસો દસ અંશની એક ચાપ પાડવાની છે અને એકસો ને દસ અંશનો ખૂણો ઈ તૈયાર કરવાનો છે ચાલો ત્યાર પછી ઈને કેન્દ્ર ગણી અને ઈ વાય ઉપર છ સેન્ટીમીટરની આપણે એક ચાપ પાડવાની છે હવે એ ચાપને કેન્દ્ર ગણી અને એ જે ચાપ છે તેના ઉપર આપણે એક ખૂણો બનાવવાનો છે અને એ જે ખૂણો હશે તે એકસો ને પાંચ અંશનો હશે તો અહીંયા એકસો પાંચ અંશનો આપણે ખૂણો બનાવીએ અને ડબલ્યુ અને એ એકસો પાંચ અંશની જે ચાપ છે એમાંથી પસાર થતું એક રેખાખંડ આપણે દોરીએ તો એ જે રેખાખંડ છે તે તમે જોઈ શકો છો કે આ પ્રમાણે આપણે દોરી શકીએ અને અહીંયા જે એન એક્સ છે તેના ઉપર આ રેખાખંડ જ્યાં છેદે છે ત્યાં આપણે બિંદુ એસ નામ આપી દઈએ તો એ પંચ્યાસી અંશનો ખૂણો બની જશે તો આ પ્રમાણે આપણે આ જે ચતુષ્કોણ આપણને માંગેલો છે તે આપણે દોરી શકીશું ચાલો ત્યાર પછી દાખલા નંબર ત્રણ એવા ચોરસની રચના કરો કે જેના દરેક વિકરણનું માપ પાંચ સેન્ટીમીટર હોય તો કાચી આકૃતિ અહીંયા આપણને આપેલી છે આ પ્રમાણે દોરી શકીએ ચાલો તો શરૂ કરીએ આકૃતિ સર્વપ્રથમ પાંચ સેન્ટીમીટરનો રેખાખંડ એ સી દોરો હવે એને કેન્દ્ર ગણી ઉપરની તરફ એક ચાપ કરો અને સીને કેન્દ્ર ગણી આગળની ચાપને છેદે તેવી રીતે એક ચાપ બનાવો તેવી જ રીતે એને કેન્દ્ર ગણી નીચેની તરફ એક ચાપ કરો અને સીને કેન્દ્ર ગણી નીચેની તરફ એક ચાપ કરો કે જે આગળની ચાપને છેદતી હોય હવે ઉપર અને નીચેની બંને ચાપો એકબીજાને જ્યાં છેદે છે તે બંને છેદ બિંદુઓમાંથી પસાર થતું એક કિરણ તૈયાર કરો હવે આ જે કિરણ છે તેમાં આ એસી અને આ કિરણ એ બંનેનું જે છેદ બિંદુ છે તેમાં છેદ બિંદુથી એટલે કે મધ્ય બિંદુથી ઉપરની તરફ બે પોઈન્ટ પાંચ સેન્ટીમીટર એક ચાપ પાડો અને આ કેન્દ્રથી નીચેની તરફ બે પોઈન્ટ પાંચ સેન્ટીમીટર એક ચાપ બનાવો હવે આ ચાપ અને એ બિંદુને જોડતું એક રેખાખંડ દોરી દો એવી જ રીતે આ બિંદુ અને સીને જોડતો એક રેખાખંડ દોરી દો અને એને નામ આપી દો બી એટલે કે રેખાખંડ એ બી અને રેખાખંડ બી સી તૈયાર થશે અને આ ચાપને નામ આપી દીધું બિંદુ ડી તો રેખાખંડ એ અને ડીને જોડ સોરી બિંદુ એ અને બિંદુ ડીને જોડતો એક રેખાખંડ દોરો અને સી તથા ડીને જોડતો એક રેખાખંડ તૈયાર કરો તો આવી રીતે આપેલ માપનો જે ચોરસ છે તે તૈયાર કરી શકાશે ચાલો ત્યાર પછી દાખલા નંબર ચાર જ્યાં એ બીને સમાંતર સીડી હોય તથા બાજુ એડી બરાબર બીસી બરાબર ત્રણ પોઈન્ટ બે સેન્ટીમીટર એબી બરાબર છ પોઈન્ટ ચાર સેન્ટીમીટર અને સીડી બરાબર નવ પોઈન્ટ છ સેન્ટીમીટર હોય તેવા સંબલંબ ચતુષ્કોણની રચના કરો તથા ઝેડ એ અને ઝેડ બીના માપ શોધો તો કાચી આકૃતિ અહીંયા આપણે દોરેલી છે આ પ્રમાણે બનાવી શકીએ ચાલો આકૃતિ દોરવાની શરૂઆત કરીએ તો સર્વપ્રથમ તો રેખાખંડ ડીસી નવ પોઈન્ટ છ સેન્ટીમીટરનો રેખાખંડ ડીસી તૈયાર કરો ત્યાર પછી ડી બિંદુએ સાહીઠ અંશનો આપણે ખૂણો બનાવવાનો છે તો સાઠ અંશનો ચાપ પાડી અને એ ચાપ અને ડીમાંથી પસાર થતું એક કિરણ અથવા તો એક રેખાખંડ બનાવો તો આ ખૂણો ડી જે છે તે સાઠ અંશનો તૈયાર થશે ત્યાર પછી ડીને કેન્દ્ર ગણી ત્રણ પોઈન્ટ બે સેન્ટીમીટરની માપ સેટ કરી અને એક ચાપ પાડો અને એ ત્રણ પોઈન્ટ બે સેન્ટીમીટરની અહીંયા ચાપ બની જશે ત્યાર પછી આ રેખાખંડ ડી સી ઉપર છ સેન્ટીમીટર ત્રિજ્યા લઈ અને એક ચાપ પાડો તો છ સેન્ટીમીટરની ત્રિજ્યા લઈને અહીંયા આપણે બીજી ચાપ પાડી દીધી હવે આ ચાપ અને આ સી એ બંનેને કેન્દ્ર લઈ ત્રણ પોઈન્ટ બે સેન્ટીમીટરનું માપ પરિકરમાં સેટ કરી ઉપરની તરફ એકવાર સીને કેન્દ્ર ગણી એકવાર આ ચાપને કેન્દ્ર ગણી અને ઉપરની તરફ એક એક ચાપ રચો અને આ બંને ચાપ એકબીજાને જ્યાં છેદે છે તેને બી નામ આપો અને બી અને સીને જોડતો રેખાખંડ બીસી તથા આ ચાપ અને બીને જોડતો એક આવી રીતે રેખાખંડ દોરી દઈએ હવે અહીંયા આપણે જે આ ચાપ દોરી છે તેને એ નામ આપી દો તો એ એ અને બીને જોડતો એક રેખાખંડ દોરી દો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપેલ માપનો ચતુષ્કોણ એ બી સી ડી તૈયાર થશે જેમાં ખૂણો એ જે છે તે એકસો વીસ અંશનો થશે અને અહીંયા ખૂણો બી જે છે તે સાહીઠ અંશનો તૈયાર થશે તો આવી રીતે આપણે આપેલ માપનો ચતુષ્કોણ તૈયાર કરી શકીએ દોસ્તો ફરી મળીશું આપણે પાઠ નંબર પાંચના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠના ગણિત વિષયની સ્વઅધ્યયન પોથીના બધા જ પાઠના બધા જ પ્રકરણના વિડીયો સોલ્યુશન્સ મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો સ્વઅધ્યયન પોથીના ગણિતના બધા જ પ્રકરણના વિડીયો સોલ્યુશન્સ તમારા દોસ્તો અને મિત્રો સુધી તમે જરૂરથી શેર કરજો